જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરા બહેનો ગુમ. અધિક્ષકે અપહરણ કરી ગયા અંગેની ફરિયાદ નોંધાયા બાદ જામનગર શહેરના DYSPએ આપી માહિતી. જામનગરના વિકાસ ગૃહમાં રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાત્રે એકાએક લાપત્તા બની જતા વિકાસ ગૃહમાં ભારે હલચલ મચી ગઈ છે, જે અંગે વિકાસ ગૃહનું સંચાલન કરનાર સંચિલા કા બહેન દ્વારા CTB ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષ અને 17 વર્ષ વયની બે સગીર બહેનો કે તેઓ ગઈ રાત્રિ દરમિયાન વિકાસ ગૃહમાંથી બેદી સંજોગોમાં લાપત્તા બની જતા વિકાસ ગૃહ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી અને ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી. સમગ્ર બનાવ મામલે વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાનીએ CTB ડિવિઝન પોલીસ મથકમાં બંને સગીર બહેનોના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના અનુસંધાને પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જુદા જુદા વિસ્તારના CCTV કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે. CTB ડિવિઝન સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.